મને ખબર છે તમને કેવી વાત ગમે છે. હું તમને એ ટ્રેક 5 મિનિટ ચડાવું અને તમને મજા આવે, મને ખ્યાલ છે તમને કેવી, તમને બધાને ઘી ગોળ ગમે છે બરાબર. તમને હું એમ કહું, તમારા માટે એક શાયરી કહું. જો મેં હરરોજ ઉનકી આંખો મેં બહેતી શરાબ પીતા હું, મેં હરરોજ મહેશભાઈ ઉનકી આંખો મેં બહેતી શરાબ પીતા હું, જનાબ ગરીબ હું લેકિન મહેંગી શરાબ પીતા હું. આ તમે ઉડીયો બોલાવ્યો કે નહીં, મને ખબર જ છે કે તમે કઈ બસના પેસેન્જર છો, પણ મને મને અહીં શું કામ બોલાવ્યો છે? મારે મારું કર્તવ્ય ન ચૂકવવું જોઈએ, મને શું કામ બોલાવ્યો? અહીં તમારી દાદ લેવા માટે મને ન જ બોલાવ્યો, મને એટલે બોલાવ્યો છે કે તમારા ખૂણા ખાંચાની અંદર ક્યાંક એવા સવાલો પડેલા છે જે ખરેખર તમને ખબર જ નથી કે મારા જીવનમાં આ સવાલ છે, સવાલ નહીં ખબર નથી કે મારે આ સવાલ, એનો જવાબ તમને ક્યાંક મળી જાય એ મારું કર્તવ્ય છે. સાંભળતી વખતે પૂર્ણ સાંભળવું અને મનમાંય બડબડવું નહીં, આને સાંભળવું કહેવાય. મનમાંય બોલવું નહીં, તમારી વિદ્વતાને ઘડીક સાઈડમાં રાખવાની. તમે જે હોય, આ સાહેબે વાત કરી, ભાઈ તમારી લાકડી છે અમારી લાકડી છે, અરે બધા અહીંયા પોતપોતાની ગલીના બાદશાહ જ હોય છે, પોતાની ગલીના બાદશાહ જ હોય. કોઈ વ્યક્તિ પોતાને નાનો સમજે તો એને મુબારક છે, બાકી બધાએ પોતપોતાની ગલીના આવે. તમને શું લાગે તમે અહીંયા બેઠા છો એટલે, અરે તમે દાદ ન આપો ને તો અહીંયા અમારું હવાઈ જાય, તમે દાદ ન આપો તો અહીંયા પૂરું થઈ જાય ને, અમારે પૂરું કરી દેવું પડે. માન્યતા કઈ તોડવી? એસપી સાહેબ છે કાર્યક્રમની અંદર ભેગા થયા, તમારી બધાની યુવાનોની એક માન્યતા છે, મોટી મોટી ઓળખાણો હોય જ કામ થાય, ખોટી વાત છે. તમારી બીજી માન્યતા છે, બહુ મોટો પૈસો હોય તો વ્યક્તિ સફળ છે, બિલકુલ ખોટી વાત છે. ત્રીજી તમારી માન્યતા છે કે આ સ્ટેજ ઉપર મંચ ઉપર આવી ગયેલો વ્યક્તિ હોય છે એ સફળ છે, ખોટી વાત છે. ત્રીજી તમારી વધારાની માન્યતા છે કે બહુ મોટા પૈસા લેતો હોય ને આવતો હોય એ સફળ છે, બિલકુલ ખોટી વાત છે. તમારી હજી એક માન્યતા છે કે ભાઈ જે માણસ જ્યાં ઊભો થાય ઊભો રહે ને, લાખો લોકો એને સાંભળવા માટે એને તેડવા માટે ને આગતા સાગતા કરવા માટે આવી જાય બરાબર, એ વ્યક્તિ સફળ છે, એ ખોટી વાત છે. જો એ સફળ હોય ને તો બાપુ જેલમાં ન હોય, સીધી વાત છે. સાહેબ મને લેવા તો અહીં સંદીપભાઈ આવે, સંદીપભાઈ મને દરવાજે લઈ ગયા, એને તો મુખ્યમંત્રી લેવા આવતા. સાહેબ કર્મના પાસાની અંદર તમારું પ્લસ બેલેન્સ હોય ને, દુનિયાનો કોઈ બાપ તમારો વાળ વાકો ન કરી શકે. અને સાહેબ યાદ રાખજો કે ગમે એવી ઓળખાણ ઉપર તમે પહોંચી ગયા હોય, ગમે એટલી હસ્તી બની ગયા હોય, પણ જો કર્મના પાસાની અંદર તમારું બેલેન્સ માઇનસ હશે ને, દુનિયાનો કોઈ બાપ તમને બચાવી નહીં શકે, ઉપરવાળો એ નહીં, કારણ કે એના હાથમાં નથી, એના હાથમાં ઓથોરિટી નથી. અને સાહેબ નરેન્દ્રભાઈ મોદી અરે મારી ઓળખાણ હોય ને, મારી ઓળખાણ તો એ એટલું જ કામ કરે જેટલી મારી ઓકાત હોય, મારી ઓકાત પ્રમાણે કામ કરે. અહીં હું પરસોત્તમભાઈ સોલંકી પાસે જાઉં અને હું એમ કહું મારા કામ કરવું છે એટલે પેલા મારી ઓકાત જોવે, કારણ કે ઓકાત હું છે. એ ગમે એટલો એ બધું વાત હાંસું ભાઈ, તમે સારું બોલો છો, બધાની મોટી બધી વાત હાંસી, એ બધી વાત હાંસી, પણ તમારી ઓકાત શું છે? જીવનમાં ઓળખાણ નહીં, ઓકાત બનાવો. ઓળખાણ નહીં, ઓકાત બનાવો. ઓકાત છે ને લાયકાતથી બને છે, અને લાયકાત છે ને કામથી પેદા થાય છે, કામથી પેદા થાય. અને યાદ રાખજો, રિજેક્ટની વાત કરી, કોઈ વ્યક્તિ તમને તમારા જીવનની અંદર સાહેબ રિજેક્ટ કરે, કોઈ વ્યક્તિ તમારા જીવનમાં કોઈ કામમાં કોઈ વાતમાં તમને રિજેક્ટ કરે ને, પછી તો હાલો એવું જીવન બનાવો, એવું જીવન બનાવો, એવું જીવન બનાવો કે ભવિષ્યમાં એ માણસને યાદ આવે ને કે આ માણસે મને રિજેક્ટ કર્યો હતો, તો એને અફસોસ નહીં, આઘાત લાગી જવો જોઈએ. એવું જીવન બનાવો, એવું બનાવો. અન્યતા તોડવી હોય તો કઈ રીતે તોડાય? કે તમે જે વસ્તુ સમજી ગયેલા છો, અહીંથી ગમે એટલા વખત આવીને એમ કે સિક્કો મારી ગયો આ વાતને, નહીં મારવાનો. શેનો સિક્કો? તું થોડો વેદ વ્યાસનો દીકરો છો, પૂર્ણ વિરામ નહીં અલ્પ વિરામ આપો. શું હું તમને કહું કે આ વાત ફાઇનલ છે તો ઓકે, તમારા પૂછ સુધી રાખવાની, પણ એને અલ્પ વિરામ આપો. આનાથી પણ કંઈક મારે આગળ જાણવું છે, આનાથી પણ, આનાથી તમારો શીખવાનો ભાવ જનરેટ થશે, એને સ્ટોપ તમે નહીં કરી શકો. પણ જો તમે એકવાર નક્કી કર્યું ને ભાઈ આ સત્ય છે, પછી વાટ લાગી જાય. હવે તમને મજા આવશે કે આ ભાઈ આટલું બધું કેમ બોલે છે અને આટલું બધું
વાંચ્યું છે નહીં. મેં અત્યાર સુધીમાં મારા જીવનમાં સફળ, તમને એક ટીપ આપતો જાઉં છું, અત્યાર સુધીમાં મારા જીવનમાં હું સફળ વ્યક્તિઓ આયરે 10% જ રહ્યો છું, અને નિષ્ફળ વ્યક્તિઓ આયરે, કેવા નિષ્ફળ હું તમને કહું, કેવા કે જે સફળ થઈ ગયા હોય, જે આમ ટોપ ઉપર પહોંચી ગયેલા હોય ને પાછા હેઠા પડ્યા હોય ને, 90% સમય હું એવા વ્યક્તિઓ સાથે વિતાવું છું. કારણ કે એને ખબર છે સફળતા શું છે, નિષ્ફળતા શું છે. 90% મારા જીવનમાં ઇગ્નોર નહીં કરો. બીજો બેનિફિટ કે સફળ વ્યક્તિ પાસે ટાઈમ નથી હોતો, આની પાસે ટાઈમ જ ટાઈમ. શીખો, આ માન્યતા તૂટશે તો કે આનામાં હું નહીં, એમાં જ પીડ્યું છે,